જોતા જ મોંમાં પાણી આવી જાય અને કોઈ પણ સિઝનમાં બને એવું લસણનું ઇન્સ્ટન્ટ અથાણું. હેલો ફ્રેન્ડ્સ, હું કરિશ્મા ફરી એકવાર તમારું સ્વાગત કરું છું ફૂડ કરિશ્મા ધ મેજિકલ કિચનમાં. આજે આપણે બનાવવાના છીએ લસણનું અથાણું, જે કોઈ પણ સિઝનમાં અને બહુ જ જલ્દી બનવા વાળું છે. તો ચલો જોઈએ એની સામગ્રી. તો અહીંયા આગળ આપણે 150 ગ્રામ લસણ લીધું છે. જોઈ શકો છો કે લસણની કળીઓ મોટી છે, એટલે આપણે એને કટ કરી લઈશું. જો ઝીણી કળીનું લસણ હોય તો તમે એને નહીં કટ કરો તો ચાલશે. અહીંયા મોટી કળીનું લસણ છે એટલે મેં એના લાંબા લાંબા ભાગ કરી લીધા છે. આ લસણને આપણે ધોઈ લેવાનું છે અને ધોઈને એક ગરણીમાં કે ચાયણીમાં કાઢી અને એને સૂકું કરી દેવાનું છે. આને સાવ કોરું કરવા માટે આપણે એક નેપકિનની મદદ લઈશું. આ નેપકિન ઉપર એને લસણને પાથરી એને પહેલાં તો આપણે કોરું કરી અને પંખા નીચે એને છૂટું છૂટું કરી અને સૂકવવા મૂકી દઈશું. લસણમાં પાણીનો ભાગ સહેજ પણ ના રહેવો જોઈએ અથાણું બનાવવા માટે. હવે આપણે જ્યાં સુધી લસણ કોરું થાય છે ત્યાં સુધી આપણે એનો મસાલો બનાવી લઈશું. મસાલા માટે અહીંયા આગળ 2 ટીસ્પૂન રાઈ લીધી છે. તમારી પાસે પીળી રાઈ હોય તો 1 ટીસ્પૂન પીળી રાઈ ને 1 ટીસ્પૂન આપણી રેગ્યુલર રાઈ લેવાની છે. અહીંયા આગળ 1/2 ટીસ્પૂન મેથી અને 2 ટીસ્પૂન વરિયાળી લીધી છે. વરિયાળીનો સ્વાદ આ અથાણામાં બહુ સરસ આવે છે. હવે આ જે આપણે મસાલો છે એને આપણે મિક્સીમાં નથી પીસવાનો, કારણ કે મિક્સીમાં એ વધારે પાવડર થઈ જશે અને મેથીની કડવાશ બહાર આવશે. આપણે એને ખલદસ્તાની મદદથી કે પછી તમે એને વેલણની મદદથી એક સરફેસ પર કે પછી આપણા આડની પર તમે આ રીતે પણ એને ક્રશ કરી શકો. એને અચકચરો જ વાટવાનો છે જેથી કરીને મેથીની કડવાશ એની અંદર ના આવે. આ મસાલો હવે દરદરો વટાઈ ગયો છે. તમે જોઈ શકો છો કે મસાલો સરસ પીસાઈ ગયેલો છે. આપણે લસણ જે છે એ કોરું થયું કે નહીં એ જોઈ લઈએ. તો લસણમાં પણ હવે પાણીનો ભાગ જરા પણ નથી, એટલે હવે અથાણા બનાવવા માટે એ તૈયાર છે. હવે એક પેનમાં આપણે અહીંયા આગળ 1/2 કપ જેવું તેલ લઈશું. તેલ તમે સરસોનું કે એટલે કે રાઈનું તેલ કે પછી સિંગ તેલ લઈ શકો છો કે પછી કોઈ પણ તેલ, પણ સરસોના તેલનો ટેસ્ટ સૌથી સારો આવે છે. આ તેલને આપણે ધુવાડો નીકળે ત્યાં સુધી ગરમ કરવાનું છે અને પછી ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે. તેલને આપણે ઠંડુ કરીશું જ્યાં સુધી મસાલો નાખતા પહેલાં, પણ એટલું ઠંડુ નહીં, એને થોડું ગરમ રહેવા દેવાનું છે જેથી કરીને મસાલો એની અંદર નાખો તો સહેજ સહેજ સતળાઈ જાય. તમે જોઈ શકો છો કે અહીંયા આપણે મસાલો ઉમેર્યા પછી એ તેલમાં બબલ્સ આવવા માંડ્યા છે, એટલે કે મસાલો સહેજ સહેજ સતળાવા માંડ્યો છે. આ અથાણામાં હવે ક્યાંય પણ આપણે ગેસ ચાલુ નથી કરવાનો. આ મસાલો સહેજ સતળાય એની સુગંધ આવવા માંડે એટલે આપણે એની અંદર હિંગ ઉમેરી દઈશું. કોઈ પણ અથાણામાં હિંગનો ટેસ્ટ સૌથી સારો આવે છે, એટલે આપણે અહીંયા આગળ 1/2 ટીસ્પૂન હિંગ નાખીશું અને 1/2 ટીસ્પૂન આપણે ઉમેરીશું આમાં હળદર. હવે એમાં લાલ મરચું ઉમેરીશું. અહીંયા આગળ મેં 2 ટીસ્પૂન લીધું છે. તમે તીખાશ ઓછી વધતી કરી શકો છો, પણ મારે જે મરચાંની તીખાશ છે એ પ્રમાણે 2 ટીસ્પૂન મેં ઉમેર્યું છે. હવે મરચું બરાબર ભળી ગયું છે. હવે આપણે એમાં જે લસણ આપણે સૂકવ્યું છે એ લસણ એમાં ઉમેરી દઈશું. લસણ આપણે ઉમેરીને એને પહેલાં હલાવી દઈશું. મીઠું આપણે આમાં છેલ્લે ઉમેરવાનું છે. આ લસણમાં પાણી સહેજ પણ નથી એ આપણે ધ્યાનમાં રાખવાનું છે, કારણ કે આપણે અહીંયા ગેસ ચાલુ નથી કરવાના, એટલે લસણમાં પાણી ના હોવું જોઈએ. અને આપણે આને આવી રીતે સરસ મિક્સ કરી દઈશું. હજી તેલમાં સહેજ ગરમાવો છે ત્યારે જ આપણે આ લસણને મિક્સ કરી દીધું છે. હવે આમાં જે મીઠું છે એ પણ થોડું આપણે અથાણું હોવાના કારણે થોડું આગળ પડતું જ ઉમેરવાનું છે, એ બધું જ લસણની અંદર ઉતરી જશે. અહીંયા આગળ મેં 2 ટીસ્પૂન મીઠું ઉમેર્યું છે. તમે થોડું ઓછું વધતું કરી શકો છો તમારા મીઠાની ખારાશ પ્રમાણે. બધું બરાબર મિક્સ કરી દેવાનું છે. હવે જે અથાણું છે એને રાખવા માટે એની અંદર કંઈક ઉમેરવું પડશે. તો આપણે અહીંયા આગળ વિનેગર ઉમેરવાના છીએ. 1 ટેબલ સ્પૂન આપણે આમાં વિનેગર ઉમેરીશું, જેના કરીને એમાં એક ખટાશ પણ આવશે અને આ અથાણું પ્રિઝર્વ પણ થશે. થોડો લાંબો સમય સુધી તમે એને રાખી પણ શકો છો. વિનેગર બરાબર ભેળવીને આ અથાણું રેડી છે તમારું સ્ટોર કરવા માટે. એને એક બોટલમાં આપણે બોટલને ધોઈને પ્રોપર કોરી કરવાની છે. કાં તો તમે એને ગેસ પર ઊંધી રાખીને પણ થોડી ઉપરથી કોરી કરી શકો કે પછી તડકે મૂકીને, જેથી કરીને પાણીનો કોઈ ભાગ ન રહે અને
એને એ બોટલમાં તમે સ્ટોર કરી શકો. આ અથાણું બહાર તમારે 8-10 દિવસ સુધી એવું ને એવું રહે છે, પણ તમે એને ફ્રીજમાં રાખશો તો લાંબો ટાઈમ રાખી શકશો. અને એને તમારે જો વધારે લાંબો ટાઈમ રાખવું હોય તો તમે ઉપર સુધી તેલ, જેમ કે તેલને ગરમ કરી અને ઠંડુ કરી લેવાનું, અને પછી આ લસણ ડૂબે ત્યાં સુધી જો તેલ ઉમેરશો તો એ વધારે લાંબો સમય સુધી એવું ને એવું રહેશે. અથાણું બરણીમાં ભરાઈ જાય પછી એક પતલું કપડું લઈ એની ઉપર આવી રીતે કવર કરી ઉપરથી દોરાથી કે રબર બેન્ડથી આપણે ફિક્સ કરી અને તડકે એને 2-3 દિવસ સુધી કલાક કલાક મૂકીશું તો લસણમાં આ મસાલો વધારે સારી રીતે ભળી જશે અને આ અથાણું વધારે લાંબો સમય સુધી ટકશે. તો જણાવો કેવી લાગી આ રેસીપી. રેસીપીને લાઈક, શેર અને કમેન્ટ કરવાનું ન ભૂલતા, અને અમારી જોડે જોડાઈને રહેવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. ફરી મળીએ વધુ રેસીપીઝ સાથે. ત્યાં સુધી ખાઓ, પીઓ, મોજ કરો.